Welcome my dear friends, welcome to this session. Today we will see the lightning arrestator, protection of building by lightning arrestator. Myself Harshad Bhakhar, welcome to today's session. Previously we had seen the various topics related to EBC, right? Today we will see how to protect building by lightning arrestator. What are the effect, causes and change in the lightning arrestator, right? So without wasting time, let's start the topic. Lightning arrestator. Lightning arrestator શું છે મિત્રો? The lightning arrestator શું કેવું device છે? The device which is used for the protection of equipment at the substation against traveling waves, such type of device is called lightning arrestator and surge diverter. Traveling wave ની against માં જે protection equipment use થાય છે એ ઇક્વિપમેન્ટને શું કહેવાય? તો કે સર્ટ ડાયવર્ટર અથવા લાઇટનિંગ એરેસ્ટેટર કહેવામાં આવે છે, બરાબર છે. બીજા વર્ડમાં કહીએ તો લાઇટનિંગ એરેસ્ટેટર ઓલવેઝ ડાયવર્ટ્સ ધ એબનોર્મલ હાઈ વોલ્ટેજ ટુ ધ ગ્રાઉન્ડ વિધાઉટ અફેક્ટિંગ ધ કન્ટિન્યુટી ઓફ સપ્લાય. હવે જે આપણું એબનોર્મલ લાઇટિંગ વેઝના લીધે વીજળીના જે ચમકારાને લીધે હાઈ વોલ્ટેજ આવે છે ને, એ ઓલવેઝ ગ્રાઉન્ડમાં ડાયવર્ટ કરી નાખે, અને લાઇટનિંગ એરેસ્ટેટરના લીધે સપ્લાયની કન્ટિન્યુટીને કંઈ ચેન્જ થતો નથી, બરાબર છે. તો કે જેમ વીજળી આવશે એ ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં ડાયવર્ટ થશે, બરાબર છે. ઇટ ઇઝ કનેક્ટેડ બિટવીન ધ લાઇન એન્ડ અર્થ. લાઇન અને અર્થની વચ્ચે કનેક્ટેડ હોય છે. પેરેલલ વિથ ધ ઇક્વિપમેન્ટ ટુ બી પ્રોટેક્ટેડ એન્ડ સબસ્ટેશન એટ ધ સબસ્ટેશન. અને એને કોની સાથે પેરેલલમાં હશે? ઇક્વિપમેન્ટ સબસ્ટેશન સાથે હોય તે, બરાબર છે. ડેમેજીસ દેટ આર કોઝ્ડ બાય ટ્રાવેલિંગ વેવ ઓન ધ સબસ્ટેશન ઓફ ધ ઇક્વિપમેન્ટ. હવે જે ટ્રાવેલિંગ વીજળીના ચમકારાને લીધે ડેમેજ થાય ને, એનાથી બચાવે છે. ધ હાઈ પીક ઓર ક્રેશ વોલ્ટેજ ઓફ ધ સર્જ મે બી કોઝ ફ્લેશ ઓવર ઇન ધ ઇન્ટરનલ વાઇન્ડિંગ, દેર બાય સ્પોઇલ ધ વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન. તો જે વધારે વોલ્ટેજ હશે, હાઈ પીક હશે, સર્જ હશે, એ શું કરશે? ફ્લેશ ઓવર ક્રિએટ કરશે, બરાબર છે. ઇન્ટરનલ વાઇન્ડિંગ એટલે શું થશે? તો કે વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન બગડી જશે, બરાબર છે. ધ સ્ટેપ વેવ ફોન્ટ્સ ઓફ સર્જ મે કોઝ એક્સટર્નલ ફ્લેશ ઓવર બિટવીન ટર્મિનલ્સ ઓફ ટ્રાન્સફોર્મર. આ વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મરનું ચેન્જ થશે. હવે એક્સટર્નલ ફ્લેશ ઓવર ક્યાં થશે? તો કે વેવ ફોન્ટ ક્રિએટ થશે, સર્જ ક્રિએટ થશે. આ શું કરશે? ફ્લેશ ઓવર ક્રિએટ કરશે. ટર્મિનલ વાઇન્ડિંગના ટર્મિનલની વચ્ચે ફ્લેશ ઓવર થશે. ધ હાઈએસ્ટ પીક ઓફ ધ વોલ્ટેજ સર્જ મે કોઝ એક્સટર્નલ ફ્લેશ ઓવર. ઓકે, બીજા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય ને, એને પણ ડેમેજ કરશે, બરાબર છે. જેમ કે ઇન્સ્યુલેટર હાથે, બરાબર છે. તો આ હતી લાઇટનિંગ એરેસ્ટેટરની ડેફિનેશન. નેક્સ્ટ હવે જોઈએ કે લાઇટનિંગ એરેસ્ટેટર કામ કઈ રીતે કરે છે મિત્રો. તો કે વેન અ ટ્રાવેલિંગ વેવ રીચીસ એટ ધ એરેસ્ટેટર, લાઇટનિંગ એરેસ્ટેટરનું લોકેશન ક્યાં હશે? તો કે ઓલવેઝ ઓન ટોપ ઓફ ધ એવરીથિંગ, બરાબર છે. કે લાઇટ ટ્રાવેલિંગ વેવ છે, વીજળીના ચમકારો છે, એને ટ્રાવેલિંગ વેવ કહ્યું છે ને, બરાબર છે. તો એ કે એરેસ્ટેટર પાસે પૂછશે તો ઇટ સ્પાર્ક્સ ઓવર એ સર્ટેન પ્રી ફિક્સ્ડ વોલ્ટેજ, બરાબર છે. હવે પ્રી ફિક્સ્ડ વોલ્ટેજ સ્પાર્ક થશે. ધ એરેસ્ટેટર પ્રોવાઈડ્સ એ કન્ડક્ટિંગ પાથ ટુ ધ વેવ્સ. હવે ડાયરેક્ટ પાથ પ્રોવાઈડ કરી નાખશે. વેવ્સ રિલેટિવલી લો ઇમ્પિડન્સ બિટવીન લાઇન એન્ડ ગ્રાઉન્ડ. હવે આ પાથ કેવો હશે? કે જેનો ઇમ્પિડન્સ એકદમ ઓછો હશે, બરાબર છે. ધ સર્જ ઇમ્પિડન્સ ઓફ ધ લાઇન રિસ્ટ્રિક્ટ ધ એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ ફ્લોઈંગ ટુ ધ ગ્રાઉન્ડ. હવે સર્જ ઇમ્પિડન્સ વધારે હશે તો શું કરશે? તો એ રિસ્ટ્રિક્ટ કરશે. ક્યુ? તો કે વેલ્યુ ઓછી હશે કરંટ ફ્લોઈંગ ટુ ધ ગ્રાઉન્ડ, બરાબર છે. ધ લાઇટનિંગ એરેસ્ટેટર પ્રોવાઇડ્સ અ પાથ ઓફ લો ઇમ્પિડન્સ. હવે લો ઇમ્પિડન્સ પાથ જ પ્રોવાઈડ કરે છે. ઓનલી વેન ધ ટ્રાવેલિંગ સર્જ રીચીસ ધ સર્જ ડાયવર્ટર. હવે ટ્રાવેલિંગ સર્જ છે એ સર્જ ડાયવર્ટર સુધી પૂછશે ત્યારે જ એ લો ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ થશે. નાઈધર બિફોર ઓર નોર ઇટ આફ્ટર, બરાબર છે. એની પહેલાં પણ નહીં અને એની પછી પણ નહીં, બરાબર છે. લાઇટનિંગ એરેસ્ટેટર ક્યાં પાથ પ્રોવાઈડ કરશે? લો ઇમ્પિડન્સ પાથ પ્રોવાઈડ કરશે. જ્યારે ટ્રાવેલિંગ સર્જ છે ને, ટ્રાવેલિંગ વેન ધ ટ્રાવેલિંગ સર્જ રીચીસ ધ સર્જ ડાયવર્ટર, સર્જ ડાયવર્ટર પાસે પૂછશે ત્યારે જ એ પાથ પ્રોવાઈડ કરશે. ધ ઇન્સ્યુલેશન ઓફ ધ ઇક્વિપમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ ઇફ ધ શેપ ઓફ ધ વોલ્ટેજ એન્ડ કરંટ એટ ધ ડાયવર્ટર ટર્મિનલ ઇઝ સિમિલર ટુ ધ શેપ શોન બિલો. હવે જે રીતે બતાવવામાં આવ્યું છે
એ રીતે સેપ હશે તો ઇન્સ્યુલેશન બચી શકશે. તો અહીં વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક્સ બતાવ્યું છે. વાય એક્સ ઉપર વોલ્ટેજ છે, એક્સ એક્સ ઉપર ટાઈમ છે, અને લાઇટનિંગ વેવનું કરંટ કેરેક્ટરિસ્ટિક્સ બતાવેલી છે, બરાબર છે. તો સ્પાર્ક ઓવર વોલ્ટેજ એ એન્ડ બી બતાવેલા છે. ઇનિશિયલ પીક આટલો હશે, બરાબર છે. તો સર્જ વોલ્ટેજ ઇન ધ એબસન્સ ઓફ પ્રોટેક્ટિવ ડિવાઇસ, હવે આટલો ચેન્જ થશે. પ્રોટેક્ટિવ ડિવાઇસ નહીં હોય તો સર્જ વોલ્ટેજ આટલા થશે, જો પ્રોટેક્ટિવ ડિવાઇસ હશે તો સર્જ વોલ્ટેજ નીચે જતા રહેશે, બરાબર છે. અને આ રેસિડ્યુઅલ વોલ્ટેજ કહેવાય છે. તો આ હતું ડાયાગ્રામ, બરાબર છે. હવે આની કરંટ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. તો કે વાય અક્ષ ઉપર કરંટ આપેલો છે, એક્સ અક્ષ ઉપર ટાઈમ આપેલો છે, મેક્સિમમ કરંટ જે ફ્લો થાય છે એઝ ઇટ ઇઝ આપેલો છે. એટ ધ ટાઈમ ઓફ સર્જ ડાયવર્ટર, સર્જ પીક જ્યારે સર્જ ડાયવર્ટરમાં પૂકશે ત્યારે જ આ કરંટ ડાઉન થશે અને એકબીજાને ટ્રાવેલિંગ વેવ લાઇટનિંગ એરેસ્ટેટરમાંથી પસાર થશે, બરાબર છે. હવે ઇટ શુડ નોટ ડ્રો એની કરંટ ડ્યુરિંગ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન, એની એક કન્ડિશન છે કે લાઇટનિંગ એરેસ્ટેટર નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનની દરમિયાન કોઈ પણ કરંટ ડ્રો કરવું ના જોઈએ. લાઈક ઇટ સ્પાર્ક્સ ઓવર વોલ્ટેજ મસ્ટ બી અબોવ ધ નોર્મલ ઓર એબનોર્મલ પાવર ફ્રિકવન્સી ધેટ મે અકર ઇન પાવર સિસ્ટમ. એના સ્પાર્ક ઓવર વોલ્ટેજ એટલા હોવા જોઈએ કે નોર્મલ વોલ્ટેજમાં એ કન્સિડર ના થાય, એનું ઓપરેશન ના થાય, બરાબર છે. પાવર ફ્રિકવન્સી નોર્મલ હોય ત્યારે ના થાય. એની ટ્રાન્ઝિયન્ટ અબોવ ધ વોલ્ટેજ એબનોર્મલ વોલ્ટેજ ધ બ્રેકડાઉન વેલ્યુ મસ્ટ કોઝ ઇટ ટુ બ્રેક ડાઉન એઝ ક્વિકલી એઝ પોસિબલ સો દેટ ઇટ મે પ્રોવાઈડ અ કન્ડક્ટિંગ પાથ ટુ ગ્રાઉન્ડ. હવે આનાથી કોઈ વધારે એબનોર્મલ વોલ્ટેજ કરતાં વધારે વોલ્ટેજ આવશે તો શું કરશે, એ બ્રેકડાઉન ઇઝીલી થઈ શકશે, બરાબર છે. અને એ શું કરશે કે એઝ ક્વિકલી એઝ પોસિબલ, જેમ ઝડપથી બને એટલું ઝડપથી એ કન્ડક્ટિંગ પાથ પ્રોવાઈડ કરશે, એટલે વીજળીનો ચમકારો ડાયરેક્ટ જમીનમાં જશે. વેન ધ બ્રેકડાઉન હેઝ ટેકન પ્લેસ, બ્રેકડાઉન થઈ જાય ત્યારે શું થશે, ઇટ શુડ બી કેપેબલ ઓફ કેરિંગ રિઝલ્ટિંગ ડિસ્ચાર્જ કરંટ વિધાઉટ ગેટિંગ ડેમેજ ઇટ સેલ્ફ. હવે આપણે લાઇટનિંગ એરેસ્ટેટર શું હોવું જોઈએ, તો એ કેપેબલ હોવું જોઈએ ડિસ્ચાર્જ કરંટને કેરી કરવા માટે વિધાઉટ ગેટિંગ ડેમેજ ઇટ સેલ્ફ, આ ડેમેજ ના થવું જોઈએ. વિધાઉટ ધ વોલ્ટેજ અક્રોસ ઇટ એક્ઝિસ્ટિંગ ધ બ્રેકડાઉન વેલ્યુ, એની વોલ્ટેજની અક્રોસમાં બ્રેકડાઉન વેલ્યુ હોવી જોઈએ, બરાબર છે. ધ પાવર ફ્રિકવન્સી કરંટ ફોલોઈંગ ધ બ્રેકડાઉન મસ્ટ બી ઇન્ટરપ્ટેડ એઝ સૂન એઝ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ હેઝ ફોલન બિલો ધ બ્રેકડાઉન વેલ્યુ. હવે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજની વેલ્યુ હશે આ બહુ વધારે હશે, પરંતુ બ્રેકડાઉન વોલ્ટેજની વેલ્યુ કરતાં ઓછી થઈ જાય તો પાવર ફ્રિકવન્સી કરંટને ઇન્ટરપ્ટેડ કરવો જરૂરી હોય છે, બરાબર છે, એઝ સૂન એઝ પોસિબલ. પરંતુ એક વસ્તુ ચેક કરવાની હોય છે મિત્રો, કે અહીં ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજની વેલ્યુ ક્યાં બ્રેકડાઉન વેલ્યુ કરતાં ઓછી હોવી જોઈએ, બરાબર છે. ધેર આર મેની ટાઈપ ઓફ લાઇટનિંગ રેસ્ટ્રેટર વિચ આર યુઝડ ઇન અ પાવર સિસ્ટમ ટુ પ્રોટેક્ટ ધ પાવર સિસ્ટમ. ધ ચોઈસ ઓફ લાઇટનિંગ રેસ્ટ્રેટર ડિપેન્ડ્સ ઓન ધ ફેક્ટર્સ લાઈક વોલ્ટેજ, ફ્રિકવન્સી ઓફ ધ લાઇન, કોસ્ટ એન્ડ વેધર કન્ડિશન એન્ડ રિલાયબિલિટી. હવે અલગ અલગ પ્રકારના લાઇટનિંગ રેસ્ટ્રેટર આવે છે, એની ચોઈસ કેના ઉપર ડિપેન્ડ કરે છે, પહેલાં વોલ્ટેજ ઉપર, બીજી ફ્રિકવન્સી લાઇનની ફ્રિકવન્સી કેટલી છે, ત્રીજું નેક્સ્ટ એનો કોસ્ટ કેટલી છે, એની વેધર કન્ડિશન કેવી છે, એની રિલાયબિલિટી કેવી છે, એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર છે. તો આ હતું લાઇટનિંગ એરેસ્ટેટરનું. વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રિવિયસલી વી હેડ સીન ધ લોકેશન વોટ ઇઝ ધ લાઇટનિંગ એરેસ્ટેટર એન્ડ ઇટ્સ વર્કિંગ. ટુડે વીલ સી ધ વર્કિંગ લોકેશન ઓફ લાઇટનિંગ એરેસ્ટેટર વેર વિઝ વી વિલ ઇન્સ્ટોલ ધ લાઇટનિંગ એરેસ્ટેટર, રાઈટ. લાઇટનિંગ એરેસ્ટેટર કઈ જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવું તે આપણે જોઈશું, બરાબર છે. માય સેલ્ફ હર્ષદ ભાખર, વેલકમ ટુ ટુડે સેશન. લોકેશન ઓફ લાઇટનિંગ એરેસ્ટેટર આ બહુ મહત્વનું છે મિત્રો. લાઇટનિંગ એરેસ્ટેટર ઇઝ લોકેટેડ ક્લોઝ ટુ ધ ઇક્વિપમેન્ટ દેટ ઇઝ ટુ બી પ્રોટેક્ટેડ. જે ઇક્વિપમેન્ટને આપણે પ્રોટેક્ટ કરવાનું હોય એની એકદમ નજીકમાં લાઇટનિંગ એરેસ્ટેટર રાખવું જોઈએ. દે આર યુઝલી કનેક્ટેડ બિટવીન ફેઝ એન્ડ ગ્રાઉન્ડ ઇન એન એસી સિસ્ટમ એન્ડ પોલ એન્ડ ગ્રાઉન્ડ ઇન કેસ ઓફ ડીસી સિસ્ટમ, બરાબર છે. જો આમાં બે પ્રકારની સિસ્ટમ હોય મિત્રો, લાઇટનિંગ એરેસ્ટેટર ક્યાં યુઝ થવું જોઈએ, તો કે ફેઝ અને ગ્રાઉન્ડમાં. એસી સિસ્ટમમાં હોય તો અને ડીસી સિસ્ટમમાં હશે તો આપણે કઈ રીતે પોલ અને ગ્રાઉન્ડની વચ્ચે ઇન્સ્ટોલ થવું જોઈએ, બરાબર છે. ઇન એસી સિસ્ટમ સેપરેટ એરેસ્ટેટર ઇઝ પ્રોવાઈડેડ ફોર ઇચ ફેઝ. એસી સિસ્ટમમાં આપણે ત્રણ ફેઝ હોય છે, તો કે ત્રણ ફેઝના ત્રણેય સેપરેટ એરેસ્ટેટર પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ઇન એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમ સર્જ ડાયવર્ટર ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ ધ જનરેટર
ટ્રાન્સફોર્મર, બસ બાર, લાઇન્સ એન્ડ સર્કિટ બ્રેકર. એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમ હોય ને એમાં સર્જ ડાઇવર્ટર શું કામ કરશે મિત્રો? તો પ્રોટેક્ટ કરવાનું કરશે. તો કે પહેલું કોને? જનરેટરને, ટ્રાન્સફોર્મરને, બસ બારને, લાઇન્સ અને સર્કિટ બ્રેકરને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે. ઇન એચવીડીસી સિસ્ટમ ધ અરેસ્ટેટર ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ ધ બસીસ. એચવીડીસી સિસ્ટમમાં અરેસ્ટેટરનું કામ શું હશે? તો કે બસને પ્રોટેક્ટ કરવાનું, વાલ્સને પ્રોટેક્ટ કરવાનું અને કન્વર્ટર યુનિટ, રિએક્ટર અને ફિલ્ટરને પ્રોટેક્ટ કરવાનું કામ હશે. આ કામ હશે અરેસ્ટેટરનું, બરાબર છે, એચવીડીસી સિસ્ટમમાં. દ્વારા તો મિત્રો વર્કિંગ લોકેશન ઓફ લાઇટનિંગ એરેસ્ટેટર, વર્કિંગ લોકેશન ઓફ લાઇટનિંગ એરેસ્ટેટર. ઇફ યુ લાઇક ધીસ લેક્ચર ધેન પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ. થેન્ક યુ વેરી મચ.